ગુડ મોર્નિંગ સુપ્રભાત, ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અને હું છું મિતલ પટેલ. ગુડ મોર્નિંગ ગુજરાત આજે પહોંચ્યું છે એલજી કોર્નર મણિનગરમાં. અનેક યુવાઓ આ મેદાનમાં આવે છે, ક્રિકેટ રમે છે, એક્સરસાઇઝ કરે છે અને ઘણા એવા મુદ્દા પર પણ ચર્ચા કરે છે. ચાલો આજે પણ આ મુદ્દામાં આપણે સામેલ થઈએ, આજે ચર્ચામાં સામેલ થઈએ અને આપણો પણ મુદ્દો રાખીએ. ગુડ મોર્નિંગ, શું નામ છે આપનું? સુવેન્દુ ચક્રવર્તી. સર, મણિનગર જે વિસ્તાર છે, તમારો જે વિસ્તાર છે, તો તેના સંસદ સભ્ય કોણ છે? આઈ હેવ નો ક્લુ. કઈ વાંધો નહીં. ક્યારે મુલાકાત તમે લીધી છે, ક્યારે જોયા છે? યહાં પે આતે રહેતે સબ જો ભી હમ લોગ કે યે ભાજપ કે સદસ્ય હૈ તો પોલિટિશિયન્સ કીપ વિઝિટિંગ હિયર. યૂથ એક્ટિવિટીઝ ક્યા હો રહી હે, કિસ તરહ સે કામકાજ હો રહા હે, બચ્ચો કે ડેવલપમેન્ટ કે લિયે ક્યા સબ હો રહા હે, તો પીપલ કીપ વિઝિટિંગ. જોબ વોબ કે લિયે હમ લોગ અભી ઉતને રેગ્યુલર આ નહીં સકતે, બટ એક્ટિવિટીઝ યહાં હોતી રહેતી હે. યહાં પે ક્યા ક્યા એક્ટિવિટીઝ હોતી રહેતી હે? જૈસે જૈસે આપકા યે સમાજો કા કલ્યાણ કા હોતા હે, સમાજ એક ગેટ ટુગેધર હુઆ, ઉસકા કુછ સ્પોર્ટ્સ કા હો ગયા, બચ્ચો કા સ્પોર્ટ્સ કા હો ગયા, રિપબ્લિક ડે પે ઇન્ડિપેન્ડન્સ કા હો ગયા, યે સબ પ્રોગ્રામ્સ હોતે રહેતે હે ઇધર. ઓર આપકે હિસાબ સે 2019 મે કોણ સી સરકાર બનની ચાહીએ? વૈસે તો લોકતાંત્રિક દેશ હૈ હમારા, લોગ હી નક્કી કરેંગે, લોગ હી ડિસાઇડ કરેંગે, લેકિન આપ ક્યા સોચ રહે હો? દેખિયે, હમારે હિસાબ સે તો જ્યાદાતર અગર મણિનગર મેં આપ પૂછેંગે તો નરેન્દ્ર મોદી કે સિવા તો કોઈ ઓપ્શન હૈ નહીં. રિસેન્ટલી થોડા બહોત 19-20 હુઆ હૈ ઉનકે ઇમેજ પે, બટ આઈ ગેસ ટેકનિકલી ઓર સ્ટ્રેટેજિકલી ભી અગર દેખે તો ઓર 5 સાલ ઉનકો બનતા હૈ. સો ભાજપ ઇઝ અ ક્લિયર ઓપ્શન ફ્રોમ અસ. મી મુજે લગતા હૈ, મુજે ઇસલિયે લગતા હૈ કે જિસ હાલત મેં ઉન્હોને સંભાલા હૈ, ઉસ હાલત મેં જિતના ઇમ્પ્રૂવમેન્ટ ઉન્હોને કિયા હૈ, દેટ વોઝ વે અહેડ ઓફ ટાઈમ્સ. મતલબ ઉનકો બહોત શોર્ટ ટાઈમ મેં બહોત સારે ઇશ્યુઝ એડ્રેસ કરને થે, તો ઓર 5 સાલ ઉસ તરહ સે બનતા હૈ ઉનકા. ઓર 5 સાલ બનતા હૈ. શું નામ છે આપનું? ડોક્ટર નરેશ. અરે વાહ, શેના ડોક્ટર છો આપ? પીડિયાટ્રિશિયન. પીડિયાટ્રિશિયન છો, બાળકોના ડોક્ટર છો. સર, તમને શું લાગે છે કે 2019માં કઈ સરકાર બનવી જોઈએ અને કેમ બની જાય? ભાજપ જ બનવી જોઈએ. કેમ? એમને જેટલું ડેવલપમેન્ટ કર્યું છે, જેટલો ટ્રાય કર્યો છે, અને નોન કરપ્ટેડ ગવર્મેન્ટ છે, એટલા માટે. નોન કરપ્ટેડ ગવર્મેન્ટ છે. ઘણા એવા ગોટાલા બહાર આવ્યા, નીરવ મોદી, વિજય માલ્યાના. એ તો બિફોર ભાજપ ગવર્મેન્ટ. ભાજપ ગવર્મેન્ટના નથી એ ગોટાળા, એ બિફોર ભાજપ ગવર્મેન્ટ છે. તમારા વિસ્તારના સંસદ સભ્ય કોણ છે? ડોક્ટર કિરીટ સોલંકી. ઘણી વાર ડોક્ટર છે એટલે બિફોર સંસદ સભ્ય, કારણ કે ઇઝ ઓલ્સો ઇન વાડીલાલ, આઈ એમ ઓલ્સો ઇન વાડીલાલ હોસ્પિટલ. સર, આપણા જે સંસદ સભ્યો જે છે તો એનો એક દાયરો નક્કી કરવો જોઈએ કે કેમ, કે તેમનું ક્વોલિફિકેશન શું છે, એ કેટલું સરસ નેતૃત્વ કરી શકે છે કે નથી કરી શકતા. વોટ આપવાની જો વાત કરવામાં આવે તો લોકો શેને વોટ આપી શકે? એક વ્યક્તિ સારું કાર્ય કરે છે તેને કે એક પાર્ટીને? તમારું શું મંતવ્ય છે? મારું મંતવ્ય છે બંનેને, પાર્ટી અને પર્સન બોથ આર. ઓનલી ઇન્ડિવિજ્યુઅલ ઇટ્સ નોટ પોસિબલ. ઇન્ડિવિજ્યુઅલ પર્સન્સ આર ગુડ, બટ હી ઇઝ ઓનલી અપક્ષ કેન્ડિડેટ, તો હી કેન નોટ ડૂ એનીથિંગ. એટલે દોનો પાર્ટી શુડ હેવ ટુ કેન્ડિડેટ ગુડ વન. કેવા સંસદ સભ્યો હોવા જોઈએ તમારી દ્રષ્ટિએ, શું હોવું જોઈએ? ક્વોલિફિકેશનની માત્રા નક્કી કરીએ તો હી વોઝ અવેલેબલ ઇચ્છ પર્સન એની ટાઈમ. જાફર ભાઈઓ છે, તેમને પણ મુલાકાત લઈએ. શું નામ છે આપનું? સુગમ શુક્લા. સુગમ, આપની ઉંમર કેટલી છે? 26. 26 છે. આપ યુવા છો, તો તમને શું લાગે છે કે આપણા જે નેતાશ્રી હોય છે તેની એક ઉંમર હોય છે, સંસદ સભ્ય હોય છે કે કોઈ પણ, તો આપણે એક ઉંમરને પણ ગણવી જોઈએ કે કેમ? નહીં, ઉંમર સે અચ્છા યે હોના ચાહીએ કે વો કિસ પ્રકાર કે આપકી હેલ્પ કરતે હૈ, કિસી ભી જબ કોઈ ભી પ્રોબ્લમ આતી હૈ તો આપકે એરિયા મેં કિસ તરહ કે હેલ્પ કરતે હૈ. ક્યોં કાફી બાર એસા હોતા હૈ કે હમારે એરિયા મેં લોગ કભી હમારી બાત સુનતે નહીં હૈ, તો જૈસે માને કે હમ સંસદ યા કિસી સે હેલ્પ માંગતે હૈ, અગર વો ટાઈમ પે તુરંત હમારી હેલ્પ કરે તો ઇમ્પોર્ટન્ટ હોતા હૈ. એજ તો કોઈ મેટર નહીં કરતી ઇસ ચીજ મેં. હા, મતલબ એજ મેં નહીં માનતા કે એજ કોઈ મેટર હોતી હૈ. આપકે આપકે વો કિસ તરહ સે હેલ્પ કરતે હૈ, આપકો કોઈ ભી કામ પડતા હૈ તો આપકો મદદ કે લિયે આ જાતે હૈ, વો ઇમ્પોર્ટન્ટ હૈ. હેલ્પ એજ કોઈ ઇમ્પોર્ટન્ટ નહીં હૈ. શું નામ છે આપનું? વ્યાસ ધર્મેન્દ્ર.
તમારી સાથે હું વાત કરવા માંગીશ કે 2019માં જે પણ સાંસદશ્રી ઊભા રહે છે આજે તે વિસ્તારમાંથી, તો એમાં શું હોવું જોઈએ, નેતૃત્વના કયા જે કહેવાય લક્ષણો હોવા જોઈએ અને આપણે પ્રજા એને નક્કી કરીએ? કિરીટભાઈ ઘણા કામો કર્યા છે અને કરતા રહે છે જ, અને એમને એમના છેલ્લા 5 વર્ષથી સારા અનુભવો છે અને ઘણા સારો કામો કરે છે એમણે. નેતૃત્વમાં શું હોવું જોઈએ? નેતૃત્વમાં સાહેબ ગુજરાતમાં તો કોઈ વસ્તુ પ્રોબ્લેમ આવતો જ નથી, બધાનું નેતૃત્વ આપણે ભારતીય જનતા પાર્ટીનું ઘણું 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 સારું છે. એક નેતાશ્રી જ્યારે સાંસદ સભ્ય બને, વિધાનસભામાં પણ સભ્યો આપણા જાય છે, એમએલએની વાત કરી, તો જે નેતા હોય છે એનું ભણતર આપણે કેટલું જોવું જોઈએ? ભણતર કિરીટભાઈનું ઘણું સારું છે અને ભારતીય જનતા પાર્ટી ભણેલા ગણેલા માણસો જ મૂકતા હોય છે, અને જે બધી રીતે વેપારી હોય, હોશિયાર હોય, બધી રીતે ગટ્સ એમની હોય, એ લોકોને જ ટિકિટ આપે છે. સ્ત્રીઓને કેટલું આપવું જોઈએ, સ્ત્રીઓને કેટલી ટિકિટ આપવી જોઈએ? સ્ત્રીઓમાં છે જ ને, નિર્મલા સીતારામન છે, સ્મૃતિ ઈરાની છે, આનંદીબેન પટેલ છે, ઘણા સ્ત્રીઓ આપણા ભારતીય જનતા પાર્ટીમાં ઘણા આગળ છે. હજી પણ કેટલું પ્રોત્સાહન કરવાની જરૂર છે? ચાલુ જ છે કામકાજ. આ વખતે ઘણી સ્ત્રીઓને ટિકિટ મળવાની જ છે અને નવા ચહેરા બી આવવાના છે. નવા ચહેરા આવવાની વાત કરીએ, તમે ખૂબ સરસ વાત કરી કે નવા ચહેરા. પાર્ટીમાં ઘણા એવા જૂના ચહેરા છે કે ઘણા સમયથી દેખાઈ રહ્યા છે, તો નવા ચહેરા, નવા યુવા વર્ગને કેટલો ચાન્સ આપવો જોઈએ? એક શિક્ષક સાથે અમે વાત કરી, એમણે પણ કહ્યું, ઉત્તરાખંડમાં 11-11 નવા ચહેરા આવી રહ્યા છે, કાલે તમે સમાચારમાં જોયું હશે, અને અહીંયા બી એના સંકેતો આવી ગયા છે કે નવા ચહેરાને ચાન્સ આપો. વ્યક્તિને વોટ આપવો જોઈએ કે પાર્ટીને? વ્યક્તિ ભાજપને બે જોડે જ રહેશે. બીજા પણ ભાઈ છે, શું નામ છે આપનું? રાકેશ બંબટ. રાકેશભાઈ, ભાઈ સાથે વાત કરી કે પાર્ટી અને વ્યક્તિ બંનેને જોવો જોઈએ આપણા તમારા વિસ્તારમાં, તો બંને તમારે સંતોષકારક છે કે તમે સંતોષ છે કે વ્યક્તિ છે, તો એક નેતાશ્રીમાં કયા કયા લક્ષણો હોવા જોઈએ? તમે જેમ કીધું કે પાર્ટી અને વ્યક્તિમાં કોને વોટ આપવો જોઈએ, જો પાર્ટી હશે તો જે વ્યક્તિ એમાં કામ કરતો હશે કાર્ય, તો એમાં નેતા બની શકશે. કારણ કે વિચાર અને સંસ્કાર નું સિંચન પાર્ટીમાં સારું હોય, દેશભાવના હોય પાર્ટીના વિચારોમાં, ત્યારે જે નેતા બનવાના લાયક બનતો હોય. માટે જ નરેન્દ્રભાઈ એક રાષ્ટ્રભાવના સાથે જોડાયેલા વ્યક્તિ છે, અને એની લીડરશિપમાં આપણે જોયું હોય તો ગુજરાતમાં પણ ખૂબ સારો વિકાસ થયો. ગુજરાત એક આખા દેશમાં એક રોલ મોડલ બન્યું, જેના કારણે આજે નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બન્યા અને 5 વર્ષનું એમનું શાસન થયું, અને 5 વર્ષના એમના શાસનમાં એમને 5 વર્ષમાં એક પણ પ્રકારનો ઘોટાળો એમને હજી બજારમાં આવ્યો નથી. લોકો આરોપ કરે છે ને, નીરવ મોદી, હું તમને એ પણ કહેવા માગું છું, જો હું કોઈ પાર્ટીની ટીકા નથી કરવા માંગ્યો, કારણ કે સીધી વાત ચાલે છે, એટલા માટે ટીકા નથી કરવા, ન્યુટ્રલ વાત કરીએ છીએ. આપણે 2008 પહેલાં અને 1947થી 2008 પહેલાં 16 લાખ કરોડની લોકોને લોન, બેંક ઉદ્યોગપતિઓને વેપારીઓને લોન આપેલી. 2008થી 2014ની વચ્ચે જે પણ શાસન હતું એમાં 56 લાખ કરોડ રૂપિયા થઈ ગયો. તો જે ખોબે ને ખોબે લોકોને આપ્યું, એવા લોકોમાં નીરવ મોદી પણ છે, વિજય માલ્યા પણ છે, અને એવા એ શાસનમાં લોકોને લોન મળેલી, તો શું જોઈને લોન આપેલી, જેના કારણે એમને નરેન્દ્રભાઈ આવ્યા પછી એમને ભાગવું પડ્યું. નરેન્દ્રભાઈ આવ્યા જ કારણ કે એમને ભાગવું પડ્યું છે, કારણ કે આ સરકાર સ્ટ્રિક્ટ છે, દરેક વિષય ઉપર સ્ટ્રિક્ટ છે, કોઈ પણ ગફલા કે ગોટાળા બાજને આ સરકાર છોડી એવી નથી, માટે એમને ભાગવું પડ્યું છે. સત્તા છે અહીંયા આગળ હોત તો પકડી શકો ચોક્કસ. આજે તમે જોયું હશે કે આપણે લંડનની કોર્ટમાં પણ આપણે ફરિયાદ કરી છે, ઇન્ટરનેશનલ લેવલ પર પણ ફરિયાદ કરી છે. આપણે 2 દિવસના પહેલાં પણ આપણે ન્યૂઝમાં અને મીડિયાના માધ્યમથી સાંભળ્યું છે કે એના વિરુદ્ધ નોટિસ જારી થઈ છે, એને એરેસ્ટ કરવાની પણ તૈયારી કરી ગઈ છે, નીરવ મોદીને, નીરવ ચોકસીને અને વિજય માલ્યાને પણ. એટલે કોઈ વસ્તુ જે કાર્યવાહી છે, આ કાર્યવાહી કરવા માટે આ પોલિટિકલ વિઝન હોવું જોઈએ, કે શ્રેષ્ઠ નેતૃત્વ હોવું જોઈએ અને સ્પષ્ટ નેતૃત્વ હોવું જોઈએ, જે ચોખ્ખું દેખાય છે. એના કારણે આજે આ પ્રકારના એક્શન લેવાય છે. આપણે જોયું છે એક સર્જિકલ સ્ટ્રાઇક થઈ, એર સ્ટ્રાઇક થઈ, તો આ મુદ્દો પણ દેશના યુવાનો માટે અને દેશની આસ્થા અને વિશ્વાસ માટે ખૂબ મોટો મુદ્દો છે. ભલે કોઈ ભૂલી જાય, હું ચોક્કસ નથી ભૂલતો, એટલા માટે કે તમે જોયું હોય કે 2014 પહેલાં જેટલા પણ આતંકવાદી હુમલા થયા, બોમ્બ બ્લાસ્ટ થયા,
શહેરોમાં તમે જોયું હોય તો અને દેશના જવાનોના ગળા કપાઈ ગયા, પણ ત્યારે પણ એક પ્રકારની માનસિકતા હતી કે સબૂત ભેગા કરો, પાકિસ્તાનને આપો, સબૂત ભેગા કરો, અમેરિકાને આપો, ઓબામાને આપો, અને પછી આપણે બેસીને રાહ જો કે એ લોકો શું નિર્ણય લેશે. પાછલા વર્ષોમાં પણ મહત્વના નિર્ણયો લેવાયા છે. શું નિર્ણય? હું એવું કહું છું કે જ્યારે સૈનિકના માથા વઢાયા, આજે 26/11ના હુમલા થયા, એમાં શું નિર્ણય લેવાય? ચલો આપણે એવું જાણીએ કે શું નિર્ણય લેવાય. એ સરકાર હતી, એ સરકારે કઈ રીતે કયા આતંકવાદીઓને પકડીને લાયા, કયા આતંકવાદીઓને મારી નાખ્યા, એવું કશું જ નથી થયું. માત્ર ને માત્ર ખાલી પાકિસ્તાનને લેટર લખ્યો અને એને સબૂત મોકલ્યા. પાકિસ્તાને કયા એના સબૂત પર કયા એક્શન લીધા, અમેરિકાએ કયા એક્શન લીધા? પણ આ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જ્યારે આ સૈનિકો ઉપર કે જવાનો ઉપર આતંકવાદી હુમલો થયો, તો એને સર્જિકલ સ્ટ્રાઇક દ્વારા પણ એનો જવાબ આપવામાં આવ્યો, એર સ્ટ્રાઇક દ્વારા પણ જવાબ આપવામાં આવ્યો. અને મને દુઃખની વાત એ છે કે દેશની સૈન્ય જ્યારે એ કાર્યવાહી કરતી હોય એને બિરદાવી જોઈએ, એને સરાહના કરવી જોઈએ, એની જગ્યાએ એક કોઈ પણ પોલિટિકલ પાર્ટી તરીકે એનો વિરોધ કરવો, એના વિરોધ પક્ષ કેટલો મજબૂત હોવો જોઈએ. વિરોધ પક્ષ આ દેશમાં વિરોધ પક્ષ ખૂબ મજબૂત હોવો જોઈએ, પણ એ નિષ્ઠાનો હોવો જોઈએ મજબૂત. તો તમારી દ્રષ્ટિએ વચનો ક્યાં કેટલા? મોદી સરકારના આવી જ રીતે ગેંદ આવી રહી છે ભારત દેશ પર, ગમે ત્યારે સર્જિકલ સ્ટ્રાઇક થાય છે, એ તો એક સારો નિર્ણય કહેવાય. સાથે સાથે નોટબંધી અડધી રાતે થાય છે, જીએસટી લાગુ કરવામાં આવે છે, આવી જ રીતે ગેંદો આવે છે ભારત પર. તો જે લોકો વિચારી રહ્યા છે એની તમે પણ બધામાં આવી જાઓ છો, તમે પણ કાર્યકર્તા છો, એક સારા કાર્યકર્તા છો, વિરોધ પક્ષના પણ વિચારી રહ્યા છો કે કેવો હોવો જોઈએ, તમે ન્યુટ્રલ વાત કરી રહ્યા છો, તો શું વિચારો છો કે કેટલી અસર થઈ નોટબંધીની, જીએસટીની? નોટબંધી જ્યારે શરૂઆતમાં જ્યારે મુકાઈ ત્યારે ચોક્કસ ક્યાંક ને ક્યાંક જેની પાસે પૈસા ખૂબ રૂપિયા હતા, જેની પાસે બ્લેક મની હતા, માત્ર એ લોકોને તકલીફ હતી. તમે, હું એવું નથી કહેતો કે હું એક પાર્ટીના કાર્યકર્તા તરીકે હું એનું ખેંચું છું, પણ તમે મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ, એ લોકોને તો કોઈ પ્રકારની તકલીફ જ નથી પડી. હા, ક્યાંક ને ક્યાંક દેશની વ્યવસ્થા સુધરતી હોય તો ક્યાંક ને ક્યાંક આપણે એની લાઇનમાં ઊભું રહેવું પડ્યું હોય, અને એ પોલિટિકલના કાર્યકર્તા તરીકે મેં પણ એ લોકોને, અમારા દેના બેંક હોય, કેનેરા બેંક હોય, મેં રોજ મારા હાથે બધાને ચા અને પાણી પીવડાવતો હતો, કારણ કે એ વ્યવસ્થામાં ક્યાંક ને ક્યાંક કોઈકને મદદરૂપ થવાનું હોય, અડચણરૂપ ન થવાનું હોય, એટલે એ વ્યવસ્થા દેશના હિત માટેની હતી, એટલા માટે બની. એના નોટબંધી લેવાને પાછળ બી ઘણા રીઝનો હશે. બ્લેક મની લગભગ 33,000 કરોડ રૂપિયા જેવું પાછું આવ્યું, હું, મને સમજ છે ત્યાં સુધી, હું કદાચ સાચો હોઉં, ખોટો હોઉં ખ્યાલ નથી, પણ ક્યાંક અંશે ઘણા બધા વિષયો ઉપર આપણે સૌ જાણતા હોઈએ બધા કે નેશનલાઇઝ બેંકો ફડચામાં જતી હતી 2014 બાદ. એ નેશનલાઇઝ બેન્કો ફડચા જવાની પાછળ એટલું જ કારણ હતું કે 2008-2014ની વચ્ચે જે કોંગ્રેસના શાસનમાં અને ખોબે ને ખોબે ઉદ્યોગપતિઓને લોનો આપી દીધી અને ઉદ્યોગપતિ નાદારી નોંધાઈ અને એ ઘર અને દેશ છોડી છોડીને જવા માંડ્યા, એના કારણે અને એનપીએ લોનો થવા માંડી, એના કારણે નેશનલાઇઝ બેન્કો ફડચામાં જતી હતી. અને આના કારણે, આ નોટબંધીના કારણે ક્યાંક ને ક્યાંક એવો પણ લાભ થયો કે દેશના દરેક પૈસા એ બેંકોમાં આવ્યા અને ફરી લોકોના ખાતામાં. જો હજી પણ છે ને, હજી પણ આ છે ને, મેં તમને એવું કીધું કે વિરોધ પક્ષ તરીકે પ્રચાર કરવો જોઈએ ખોટી વાતનો, ક્યાંક એમને નોટબંધીમાં ખામી દેખાય તો વિરોધ પક્ષ તરીકે કરે, કશો વાંધો નહીં. પણ તમે એમ કહે કે 15 લાખ રૂપિયા નરેન્દ્રભાઈએ ખાતામાં આપવા કીધું, તો બિલકુલ વાત ખોટી છે. નરેન્દ્રભાઈએ ક્યારેય એવું નથી કીધું કે હું 15 લાખ રૂપિયા ખાતામાં હું આપીશ, હું 2 કરોડ રોજગારી આપીશ, એવું ક્યારેય નરેન્દ્રભાઈ નથી બોલ્યા. 2013 મેની હતું, લખનૌની સભામાં નરેન્દ્રભાઈની એક સ્પીચ હતી, એમાં એવું કીધું કે કોંગ્રેસના શાસનમાં કોંગ્રેસે એવું કીધું કે વર્ષે અમે 1 કરોડ રોજગાર આપીશું, એ આપી નથી શક્યા. પણ દેશના યુવાનોને રોજગાર આપવાની જરૂર છે. તો રોજગારની હું વાત કરું તો મુદ્રા યોજનામાં તમે જોયું હોય કે ભણેલાને તો ક્યાંક ને ક્યાંક નોકરીની વ્યવસ્થા બની જતી હોય, પણ મુદ્રા યોજનામાં એવા છે કે જે પોતાનું કૌશલ્ય, એટલે પોતાની કૌશલ્ય ધરાવતા એવા લોકો પોતાનો એક પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરે, બેંકમાં કોઈપણ સાક્ષી કે એના વગર એને સીધી લોન 1 લાખથી 10 લાખ, 10 લાખથી 50 લાખ સુધી એને સીધી લોન મળે, જેના કારણે પોતાનો નાના મોટો વ્યવસાય કરી શકે, એવા 7 લાખ કરોડ રૂપિયા લોકોને, ગરીબ અને મધ્યમ વર્ગના જે નાના બિઝનેસમેનો છે ને, ધીર્યા છે આ સરકારે, કે જેથી પોતાની રોજીરોટી અને ગુજરાન ચલાવી શકે અને સારો વ્યવસાય કરી શકે, તો બીજા 2-4ને પણ રોજગારી આપી શકે, એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરેલી છે. કારણ કે ભણેલો તો માણસ ક્યાંક ને ક્યાંક સારી વ્યવસ્થામાં ગોઠવાશે, નહીં ગોઠવે તો સરકાર એની ચિંતા કરશે કે ભાઈ રોજગારી મળે.
તો મિત્રો મુદ્દા પર ખૂબ સઘન રીતે વાત કરી રહ્યા છે ભાઈ, સાથે સાથે એ પણ પૂછવામાં કે વ્યક્તિને વોટ આપવો જોઈએ કે પાર્ટીને, આપણે ન્યુટ્રલ જ વાત કરી રહ્યા છે. હું ચોક્કસ એવી ન્યુટ્રલ વાત કરીશ કે વ્યક્તિને વોટ આપવો જોઈએ, કારણ કે એની 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 લાયકાત જોવી જોઈએ. સાથે સાથે પાર્ટીને પણ વિચાર સાથે કરવો જોઈએ કે ભાઈ આ પાર્ટી છે અને વિચાર આ છે, આ રાષ્ટ્રવાદી પાર્ટી છે અને વિચાર રાષ્ટ્રવાદી છે. આ કોઈ જાતિવાદ ધર્મવાદમાં માનવાવાળો નથી. આ બધા જ પ્રકારના વિચાર કરી અને અને વ્યક્તિ પાછો જોવો એનું શું છે, એનું એ પ્રકારે વોટ આપવો જોઈએ. અને સારા વ્યક્તિ, સારા સારો પોલિટિકલ પાર્ટી, એ જો બે એક સાથે હશે તો દેશની અને લોકોની સારી વ્યવસ્થા બનશે. એટલે ચોક્કસ પાર્ટીને પણ જોવી જોઈએ અને વ્યક્તિને પણ જોવો જોઈએ. અને ખામી હોય વ્યક્તિમાં તો આગળ રજૂઆત કરવી જોઈએ. ખામી હોય વ્યક્તિમાં તો આગળ રજૂઆત કરવી જોઈએ. રજૂઆત કરવાની પણ એક સક્ષમતા હોવી જોઈએ કે જે તે પાર્ટી સાથે જે પણ વ્યક્તિ જોડાયેલો છે એનામાં એક ગટ્સ હોવું જોઈએ. ખૂબ સરસ અને મુદ્દા પર આપણે વાત કરી. બીજા પણ યુવા છે એને ફરીથી પૂછવા માંગીશ. શું નામ છે આપનું? કેડી સર, ટીચર હું. કિસકે ટીચર હો? મેં એક્ચ્યુઅલી મેથ સાયન્સ શીખાતા હું. આઈ એમ એમએસસી બીએડ. અભી હી યુવા ટીચર સે હમને બાત કિયા, ઉન્હોને બહોત હી અચ્છા બતાયા કે એજ્યુકેશન સિસ્ટમ કે બારે મેં બતાયા, બચ્ચોં કે બારે મેં બતાયા. ઓર આપ ભી ક્યા સોચ રહે હો કે એજ્યુકેશન સિસ્ટમ કહાં બદલની ચાહીએ ઓર પિછલે 5 સાલો મેં કિતના બદલા હૈ આપકે હિસાબ સે? બહોત કુછ બદલા હૈ મેમ. એક્ચ્યુઅલી એજ્યુકેશન લેવલ જો હૈ ઇતના હાઈ આ ગયા હૈ, નાઉ વી કેન સ્ટેન્ડ અપ અબાઉટ ઓલ મોસ્ટ ઓફ ધી સ્ટેટ્સ. એક ટાઈમ એસા થા હમારા ગુજરાત એજ્યુકેશન બહોત પીછે થા, હમારે સ્ટુડન્ટ્સ જો હૈ આઈક્યુ લેવલ કમ થા, કોમ્પિટિટિવ એક્ઝામ્સ મેં થોડે પીછે રહેતે થે. નાઉ બિકોઝ ઓફ NCERT ધ સ્ટુડન્ટ્સ હેવ બિકમ હાઈ, મતલબ ધ સ્ટડીઝ હેવ બિકમ હાઈ લેવલ. ઇટ વિલ ટેક 2-3 યર્સ, 2-3 સાલ લગેગા, ટીચર્સ કો થોડા તકલીફ રહેગા, બટ વી નીડ ટુ ડૂ ધીસ બિકોઝ હમારા ફ્યુચર અચ્છા રહેગા. સ્ટુડન્ટ્સ કાફી અચ્છે કોમ્પિટિટિવ બનેંગે ઓર નોલેજ કાફી મિલેગા. યુનિવર્સિટી કી બાત કરે તો કિતની યુનિવર્સિટી હૈ હમારે ભારત દેશ મેં જો અભી અચ્છી હોની ચાહીએ ઓર અભી ભી યુનિવર્સિટી નહીં બનાની ચાહીએ? યુનિવર્સિટીઝ તો કાફી હૈ મેમ, લેકિન યુનિવર્સિટીઝ કે જો સિસ્ટમ્સ હૈ વો થોડે સ્ટ્રિક્ટ. ગુજરાત યુનિવર્સિટી વન ઓફ ધ બેસ્ટ યુનિવર્સિટી. LD ઇન્જિનિયરિંગ કોલેજીસ હૈ જો ઉસકે અંડર મેં હૈ. હા, યસ, પાટણ યુનિવર્સિટી હૈ. ગુજરાત કે ગુજરાત? હા, મેં અહેમદાબાદ મેં પઢા હું ઓર ગુજરાત યુનિવર્સિટી બેસ્ટ. એના યુનિવર્સિટી લેવલ ભી અચ્છા હૈ, સ્ટડીઝ લેવલ અચ્છા હૈ, એડમિનિસ્ટ્રેશન અચ્છા હૈ, સ્ટુડન્ટ્સ કો જો ચાહીએ વો મિલતા હૈ, વો ફેસિલિટીઝ મિલતા હૈ, પ્રોફેસર્સ અચ્છે હૈ, રિક્રુટમેન્ટ બહોત અચ્છા હૈ, વો સબ હૈ. જ્યાદા યહાં પે ક્યા બોલતે મેમ, વો પાર્શિયાલિટી નહીં હો રહા હૈ, તો ધીસ ઇઝ થિંગ, ઇટ્સ અ ગુડ થિંગ. और सर व्यक्ति को वोट देना चाहिए, सांसद जो भी है हमारे उनको देखकर वोट देना चाहिए या पार्टी को देखकर वोट देना चाहिए? मैम ऐसा है ना मैम कि अगर शिप का कैप्टन अच्छा है ना तो पूरे शिप पे ट्रस्ट आ जाता है. MS धोनी कैप्टन अच्छा था तो पूरी टीम पे भरोसा हो गया था. वैसा ही है, मोदी जी आज हैं तो फिर पूरा टीम अपने आप अच्छा हो जाता है. तो इट्स डिपेंड्स ऑन द कैप्टन एंड मोदी जी जैसा कोई कैप्टन मिला नहीं हमें. અરે વ્યક્તિ કી વાત કરે તો હમ સાંસદ હમારી જગા સે હી વોટ કરતે. કેન્દ્ર મેં બહોત હી અચ્છા કેપ્ટન હૈ આપકે હિસાબ સે, હમને માન લિયા કે બહોત હી અચ્છા નેતૃત્વ કરતે. લેકિન નીચે કી જો વાત કરે તો હમ તક તો સાંસદ હી પહોંચેગે, હમારે નેતાશ્રી હમ તક આયેગે ઓર હમારી બાત આગે બઢાયેંગે, ડેવલપિંગ કરેંગે આપકે હિસાબ સે? યસ મેમ, યે જો ઉનકે મેં જો હૈ અવેરનેસ આના જોઈએ. ઓર દૂસરી વાત મેને જૈસા બતાયા મેમ, અગર કેપ્ટન અચ્છા હૈ ના તો ઉનકે જો જો ઉનકે જો નીચે વાલે જો મિનિસ્ટર્સ હૈ વો અપને આપ ઠીક હો જાતે હૈ. યુ નો યુ ઓલવેઝ ફોલો ધ પાથ ઓફ એ કેપ્ટન, તો વહાં કોઈ ગલત હોને કા ચાન્સીસ કમ હૈ. ઓર યે આપકા રોલ મોડલ હૈ ગુજરાત. ગુજરાત જો સર ને બના કે ગયે હૈ, કેન્દ્ર મેં ગયે હૈ, લેકિન આજ યે હમારા રોલ સબકે લિયે મોડલ બન ગયા હૈ ગુજરાત સ્ટેટ. ફિર સે પૂછ રહી હું, વ્યક્તિ કો વોટ દેના ચાહીએ પાર્ટી કો? પાર્ટી કો વોટ દેના ચાહીએ, ક્યોંકિ પાર્ટી મેં સારે વ્યક્તિ આ જાતે હૈ, પાર્ટી કો વોટ દેના ચાહીએ. બીજા પણ ભાઈ છે, ગુડ મોર્નિંગ, શું નામ છે આપનું? હાર્દિક ભાઉ સર. હાર્દિક ભાઈ તમે શું કરો છો? હું થોમસ કુકમાં જોબ કરું છું, હોલિડે બિઝનેસમાં છું. ગુડ. તો સર તમે શું કહેવા માગશો કે જે પાછલા વર્ષોની ભારત દેશની જે વર્તમાન પરિસ્થિતિ છે તે અને 2019 લોકસભાની ચૂંટણી, શું વિચારી રહ્યા છો આપ? બેઝિકલી એવું વિચાર છે કે અત્યાર સુધી જે પ્રોગ્રેસ થયો છે લાસ્ટ 5 યર્સમાં, જેમ કે તમે જો ઓવર બ્રિજીસ જો, સિટીનો વિકાસ જો, ઈચ આખા ગુજરાત જ્યાં જાણતું નહોતું હવે લોકો અમદાવાદને જાણે છે, ઇવન એબ્રોડ પણ કે એ લોકો અમદાવાદ જાણીને આવે છે, સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જાણે છે.
સો અવેરનેસ બહુ આવી છે ડ્યુ ટુ ધ મોદી. તો મોદીજીએ જે અત્યાર સુધી કર્યું છે અને જે આપણી પાર્ટીએ કર્યું છે દેટ ઇઝ ટુ ગુડ. અને અત્યાર સુધીનો જે વિકાસ છે હજી વિકાસ થઈ રહ્યો છે. સો અત્યાર સુધીનો જે ડેવલપમેન્ટ આપણી પાસે આવ્યું છે સો વી નીડ ટુ ગીવ ધેમ 5 યર્સ મોર. વ્યક્તિ વિકાસ તમારી દ્રષ્ટિએ કેટલે અંશે થયો છે? વ્યક્તિ વિકાસ ડેફિનેટલી થયો છે. ઇટ ઇઝ સ્ટીલ 50% એન્ડ 50% હજી બીજો બાકી છે. સો અત્યાર સુધી જે એમણે કામ કર્યું છે એ અત્યારે ડેવલપિંગ એરિયામાં છે અને હજી ડેવલપમેન્ટ ટોટલી બાકી છે. આપ યુવા છો, આવનારી જે પણ કેન્દ્રમાં સરકાર હોય તો શું વિચારો છો કે જે પણ સરકાર આવે હજી પણ ક્યાં ડેવલપિંગ કરે, હજી પણ ઘણા સુધારા વધારા કરવાની જરૂર છે, અને આવનારા વર્ષોમાં ભારતનું જે ચિત્ર તમે શું જોઈ શકો છો કે કેવું હોવું જોઈએ? મેમ, જે હમણાં જ મેં વાંચ્યું હતું લાસ્ટ વીક કે મ્યુનિસિપાલિટીએ લિટરિંગ અને સ્પીટિંગ માટે પણ ફાઇન ચાલુ કરી દીધા છે. સો વી આર ગોઈંગ એકોર્ડિંગ ટુ ધ નોર્મ્સ ઓફ અબ્રોડ. એટલે એબ્રોડમાં અત્યારે જે નોર્મ્સ ચાલી રહ્યા છે આપણે એ તરફ વધી રહ્યા છે. પણ હા, અત્યારે એ સ્ટીલ ડેવલપમેન્ટ, કારણ કે ગ્રાઉન્ડ લેવલ બેઝ લેવલ હજી બાકી છે ક્લિયરન્સ. સો હજી એ ધીમે ધીમે થઈ રહ્યું છે અને એ જ લાસ્ટ 5 યર્સમાં થયું છે, એવું નથી કે નથી થયું. અને અત્યારે જે થઈ રહ્યું છે તો અત્યારે હવે આપણે જો બીજું કોઈ પાર્ટી આવે છે કે બીજું કંઈ તો એ ડેવલપમેન્ટ ત્યાંનું ત્યાં જ થંભી જશે અને પછી એ નવેસરથી પોતાનું ડેવલપમેન્ટ સ્ટાર્ટ કરશે. વ્યક્તિને વોટ આપવો જોઈએ કે પાર્ટીને? બેઉને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું નામ છે આપનું? કમલ જૈન. કમલભાઈ, 2019માં કઈ સરકાર બનવી જોઈએ, શું વિચાર છે આપના? કહેવાનું ના હોય મેડમ, નરેન્દ્રભાઈ મોદી જે સક્ષમ નેતા પ્લસ એક સાચા અને અગ્રણી વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ છે. એ ખૂબ સરસ વાત કરી ભાઈએ કે કહેવાનું ના હોય, કારણ કે લોકો જ નક્કી કરશે. અને એનામાં સારું વ્યક્તિત્વ છે એ દરેક જગ્યાએ નીકળીને આવ્યું છે. આજે આપણું ગુજરાત ટોપ લેવલમાં છે, હિન્દુસ્તાનની વર્લ્ડની લેવલે આજ આપણું અર્થતંત્ર એટલું મજબૂત થઈ ગયું છે કે દુનિયાના છોકરાઓ, નાના છોકરાઓ, ભૂલકાઓ એમને ઓળખતા થઈ ગયા છે. કે એક છોકરી, હમણાં મેં ન્યૂઝમાં જોયું, એક એમને પ્રોટોકોલ તોડીને એ છોકરીને મળ્યા છે. હમણાં 2 દિવસ પહેલાંની ન્યૂઝની વાત છે કે એમના છોકરાઓ પ્રત્યેનું એટલું લાગણી છે, એમને દરેક વ્યક્તિ પ્રત્યેની લાગણી છે. જ્યારે તમે જે હમણાં ભાઈએ વાત કરી કે એ લોકોને વ્યક્તિત્વની લાગણી હોવી જરૂરી, એ જરૂરી, એ લાગણી વિશે માણસ છે એટલે હિન્દુસ્તાન માટે કંઈક કરવા માંગે છે. એટલે આપણે એને વ્યક્તિત્વને ધ્યાનમાં રાખીને ફર્સ્ટ એમને જ વોટ આપવો જોઈએ. મેં તો હું તો એમ કહું, દરેક વ્યક્તિને કહું છું, હાથ જોડીને નમ્ર વિનંતી છે કે મોદી સાહેબને જો આપણે હિન્દુસ્તાનને આગળ લાવવું છે, આપણા હિન્દુસ્તાનને ટોપ ઉપર, અને હું તો ત્યાં સુધી કહું છું કે આ નરેન્દ્ર મોદી છેલ્લા 10 વર્ષ રહી જશે તો હિન્દુસ્તાનની નંબર, હિન્દુસ્તાની વર્લ્ડને ઓબામા છે ચાહે કોઈ બી છે એને સત્તા ઉપર એમને બી આગળ કરી શકશે. તમને શું લાગે છે કે સાંસદ સભ્ય જે આપણા વિસ્તારમાંથી ચૂંટાય છે, આપણે જ ચૂંટીએ છીએ સાંસદ સભ્યને, તો એ વ્યક્તિના લક્ષણો એક નેતૃત્વ હોવું જોઈએ કે પાર્ટીથી આવતા હોય તો આપણે એ પાર્ટીને વોટ આપવો જોઈએ? નહીં મેમ, એ વસ્તુ છે, કારણ કે એ વ્યક્તિની અંદર એટલી હુનર છે કે એક સારો વ્યક્તિ, એરિયાનો સારો વ્યક્તિ છે, પણ એને કઈ રીતે યુઝ કરવો એ નરેન્દ્રભાઈ મોદીમાં આવડત છે. નરેન્દ્રભાઈ મોદીએ કોઈ, જે તમે જાણશો કે અત્યારે નરેન્દ્રભાઈ મોદીએ કોઈ એમની સરકારમાં કોઈ એમ પેલી ગાડીઓ બી ચેન્જ નથી કરી જે આપણે પુરાણા જે મુખ્યમંત્રી હતા યુઝ કરતા હતા એની જ વસ્તુ ઉપર, પણ એને કઈ રીતે યુઝ કરવી? કોંગ્રેસ કેમ નહીં? કોંગ્રેસ આટલા વર્ષો આપણે એમને આપ્યા છે, કેટલા વર્ષો આપ્યા, 70 વર્ષ તમને આપ્યા છે. 70 વર્ષમાં અટલ બિહારી વાજપેયી છે, ઘણા પીએમ બન્યા હતા ભાજપ. હા, 70 વર્ષ આપ્યા બાદ બી એમણે જે કાર્ય કર્યું છે, તમે ખાલી, હું તો એમ જ કહું છું, બંનેની ગણતરી કરી લો, બંનેની કઈ વસ્તુ કેટલા ડગલે આગળ ચાલી છે, બંનેની કમ્પેરિઝન કરશો ને દુનિયા જાણે છે. દરેક માણસની અંદર 2 આંખો છે, દિમાગ છે, બધું છે, બધું વિચારી શકે. હું વ્યક્તિત્વ તરીકે કહું છું, મોદી સાહેબ જેવું બેસ્ટ કોઈ નથી. એને દેશ માટે બધું બલિદાન આપ્યું છે, દેશ માટે એમણે બધું છોડી દીધું છે. તમે વ્યક્તિને વોટ આપો છો કે પાર્ટીને? સારો વ્યક્તિથી પાર્ટી બને છે, સારા વ્યક્તિઓથી પાર્ટી બને છે. એક સારો વ્યક્તિ લીડર છે, એક માણસ સારો છે તો એ સારો બનાવી શકે છે બધાને. એનામાં એની આવડત છે કે ગમે તેવો ખરાબ વ્યક્તિ બી છે એના સજ્જન બનાવવાની એમાં હુનર છે. એટલા માટે એને આપવું જોઈએ. પાર્ટી સારી ક્યારે બનશે? જ્યારે લીડર સારો આવશે.
પાર્ટી બેસ્ટ ક્યારે બની? હું તો તમને એમ જ કહું છું ને, મોદી સાહેબ જયારે સત્તા ઉપર આવ્યા ત્યારે પાર્ટી બેસ્ટ બની. એ પહેલા નથી બેસ્ટ હતી અટલ બિહારી વાજપેયી અને એ પાર્ટી તો બેસ્ટ જ હતી, નો ડાઉટ. પણ મોદીજી આવ્યા પછી થોડું નીખરીને આવ્યા છે, સોનાને જેમ વધારે ઘાટ ચડાવો. એમ વ્યક્તિને વોટ આપશો કે પાર્ટીને? વ્યક્તિ કો વોટ મેં પહેલે હી આપકો બતાઉં, જો વ્યક્તિ ઇતના અચ્છા કામ કરતા હૈ ઉસકે હિસાબ સે વોટ દેના ચાહિએ. સરકાર કિસી કી ભી હો, લેકિન અગર માનો કોઈ વ્યક્તિ અચ્છા કામ કરતા હૈ તો લોગ ઉસકો પસંદ કરતે હૈ તો ઉસ વ્યક્તિ કો વોટ દેતે હૈ. પાર્ટી કે હિસાબ સે મેં નહીં માનતો કે કોઈ વ્યક્તિ વોટ દેતા હૈ. તો મિત્રો આવી જ રીતે ગુડ મોર્નિંગ ગુજરાતમાં મુદ્દા પર આપણે ચર્ચા કરી. 2019માં કોણ અને કેમ યુવા લોકો છે વિચારી રહ્યા છે કે આવનારા દેશનું ભવિષ્ય કોના હાથમાં આપણે આપવું જોઈએ. તો આવી જ રીતે ગુડ મોર્નિંગ ગુજરાતમાં અવનવા મુદ્દા પરની ચર્ચા કરીશું. હવે તમારી હોસ્ટ સંતોષ મિત્તલને રજા આપો, આવજો.